આજે આપણે શીખીશું વર્તુળ અને અર્ધવર્તુળના પરિઘ અને ક્ષેત્રફળ સંબંધિત રસપ્રદ ઉદાહરણ. એક વર્તુળાકાર ટેબલની ત્રિજ્યા 42 સેન્ટીમીટર છે. ટેબલનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો. સરળતા માટે પાઈ બરાબર 22/7 લો. વર્તુળાકાર ટેબલની ત્રિજ્યા આર બરાબર 42 સેન્ટીમીટર છે. જો કે વર્તુળનો પરિઘ સી બરાબર 2πr છે, તેથી વર્તુળાકાર ટેબલનો પરિઘ છે 2×22/7×42 સેન્ટીમીટર બરાબર 264 સેન્ટીમીટર. આ જ રીતે વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે પાઈ આરનો વર્ગ આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. તેથી વર્તુળાકાર ટેબલનું ક્ષેત્રફળ છે 22×7×42 સેન્ટીમીટર×42 સેન્ટીમીટર બરાબર 5544 ચોરસ સેન્ટીમીટર. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. જો એક અર્ધવર્તુળાકાર મેદાનની ત્રિજ્યા 35 મીટર છે, તો મેદાનની સીમારેખા પર 75 રૂપિયા પ્રતિ મીટરના દરથી વાડ કરવાનો ખર્ચ શોધો. અર્ધવર્તુળાકાર મેદાનની ત્રિજ્યા આર બરાબર 35 મીટર છે. આપણને કુલ ખર્ચ શોધવા માટે પહેલા આ મેદાનની સીમારેખાની લંબાઈ શોધવી પડશે. એટલે કે આપણે આ મેદાનની પરિમિતિ શોધવી પડશે. આકૃતિને જોઈને આપણે કહી શકીએ છીએ કે આ મેદાનની પરિમિતિ શોધવા માટે આપણે અર્ધવર્તુળનો પરિઘ અને વ્યાસની લંબાઈનો સરવાળો કરવો પડશે. આપણને યાદ છે કે અર્ધવર્તુળનો પરિઘ પાઈ આર હોય છે તથા વ્યાસ ત્રિજ્યાનો 2 ગણો એટલે કે 2r બરાબર હોય છે. તેથી આપણે કહી શકીએ કે અર્ધવર્તુળાકાર મેદાનની પરિમિતિ બરાબર પાઈ આર વત્તા 2r છે. સૂત્રમાં બધી કિંમત મૂકી અને તેનું સાદું રૂપ કરતાં આપણને અર્ધવર્તુળાકાર મેદાનની પરિમિતિ 180 મીટર પ્રાપ્ત થાય છે. જો કે વાડ કરવાનો ખર્ચ 75 રૂપિયા પ્રતિ મીટર છે, તેથી 180 મીટરની વાડ કરવાનો ખર્ચ થશે 180×75 રૂપિયા પ્રતિ મીટર બરાબર 13,500 રૂપિયા. આજે આપણે શીખ્યા વર્તુળ અને અર્ધવર્તુળના પરિઘ અને ક્ષેત્રફળ સંબંધિત રસપ્રદ ઉદાહરણ. આગળના વિડીયોમાં આનાથી જોડાયેલ કેટલાક બીજા ઉદાહરણ જોઈશું.